નમસ્તે બાળકો, પ્રેરણાશાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ભણીશું આપણું શરીર. તો અહીંયા આપણને આપણું શરીર આપેલું છે, એના જુદા જુદા અવયવો આપણને આપેલા છે જે આપણે શીખવાના છે. અહીંયા જો, અહીંયા આંખ, નાક, કાન, જીભ, ત્યાર પછી અહીંયા છે પગનો પંજો, ગરદન, પાની, કપાળ, અંગૂઠા, દાંત, હોઠ, આંગળી ને વાળ. અહીંયા આપણને આ જે ચિત્ર આપ્યું છે એમાં એરા બતાવ્યા છે. તો આ આપણું શરીર છે અને એના આ જુદા જુદા અંગો છે. તો આ વાળ, નાક, કાન, હોઠ, ગરદન, કપાળ, આંખ, દાંત, અહીંયા આપણને એરા બતાવેલા છે. ગાલ, ખભો, છાતી, હાથ, કોણી, કમર, પેટ, આંગળી, અંગૂઠો, ઘૂંટણ, પગ, પાની અને પગનો પંજો, આ બધાય શરીરના ભાગ છે, અવયવ છે. ત્યાર પછી અહીંયા આપણને પ્રશ્ન આપ્યા છે જે આપણે આમાંથી જોઈ અને બોલવાના છે. આપણા શરીરના મુખ્ય કેટલા ભાગ છે અને કયા કયા? તો આપણા શરીરના કેટલા ભાગ છે? તો કે ત્રણ, માથું, ધડ અને હાથ પગ. જો અહીંયા માથું છે, આને ધડ કહેવાય અને આ હાથ અને પગ, એ આપણા શરીરના ત્રણ ભાગ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આંખ શું કામ કરે છે? તો તમને બધાને ખબર હોય આંખ શું કામ કરે, તો કે જોવાનું કામ કરે. કાન શું કામ કરે? તો કે કાન સાંભળવાનું કામ કરે. નાક શું કામ કરે? તો કે નાક સૂંઘવાનું કામ કરે. સરસ મજાનું ફૂલ હોય તમે સૂંઘો, સેના દ્વારા સૂંઘો? તો નાક દ્વારા. જીભ શું કામ કરે? તો કે સ્વાદ પારખવાનું. મમ્મી ગળું ગળું બનાવે તો આપણે જીભમાં મૂકીએ તો આપણને કેવો સ્વાદ આવે? ગળો. મરચું આપે, તીખું ખાઈએ તો આપણને કેવો સ્વાદ આવે? તીખો. તો જીભ શું કામ કરે? સ્વાદ પારખવાનું. સ્પર્શ અનુભવવાનું કામ કોણ કરે? તો કે ચામડી. આપણને ગરમ લાગે, ઠંડુ લાગે, એ બધું ચામડી દ્વારા ખબર પડે, એટલે સ્પર્શ અનુભવવાનું કામ ચામડી કરે. તો આ હતા આપણા શરીરના ભાગ અને આપણું શરીર. અહીંયા આપણો સામાન્ય જ્ઞાન વિષય પૂર્ણ થાય છે. તો આજે આપણે ચિત્રમાં ભણીશું. ચિત્રમાં નીચે આપેલ ચોરસમાં ટપકા ઉપર જમણી બાજુની ત્રાસી લીટી દોરો. આપણને અહીંયા ચિત્ર ઉપર જમણી બાજુથી ત્રાસી લીટી દોરવાની કીધી છે. તો આપણે રંગ વડે દોરવાની છે. તો આપણે કલર લેવાનો છે અને આના ઉપર કલરથી ત્રાસી લીટી દોરવાની છે. દુધિયા રંગથી દોરી, હવે આપણે બીજો કલર લેશું. અલગ અલગ કલરથી અલગ અલગ રંગની લીટી દોરવાની છે. ત્યાર પછી આપણે લીલો રંગ લેશું અને આ રીતે સ્કેલ રાખી અને સરસ મજાની આમ લીટી દોરીશું. ત્યાર પછી છે કેસરી કલર લેશું. કેસરી રંગ લઈ અને એને આ રીતે લીટી દોરીશું. આપણે આ રીતે સરસ મજાની લીટી દોરી અને આપણું ચિત્ર પૂર્ણ થઈ ગયું. ત્યાર પછી નીચેનું ચિત્ર છે. નીચે આપેલ ત્રિકોણમાં ટપકા ઉપર ડાબી બાજુ ત્રાસી લીટી અલગ અલગ રંગ વડે દોરો. આપણે જે પેલા ચિત્રમાં દોરી હતી એ જમણી બાજુ હતી, હવે જે લીટી દોરવાની છે એ ડાબી બાજુ દોરવાની છે. તો ચાલો ચાલુ કરીએ. જે રીતે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એ રીતે દોરી. ત્યાર પછી બીજો કલર લેવાનો અને બીજી લીટી દોરવાની. તમને ગમતા કોઈ પણ કલર લઈ અને તમે ચિત્ર પૂર્ણ કરી શકો છો. આ રીતે સ્કેલ રાખી અને સરસ રીતે લીટી કરવાની છે ત્રિકોણમાં. આ રીતે આપણે ડાબી સાઈડથી લીટી
કરી. આપણે આગળના ચિત્રમાં જમણી બાજુથી લીટી કરી હતી અને આ ચિત્રમાં આપણે ડાબી બાજુથી લીટી કરી. અહીંયા આપણો ચિત્ર વિષય પૂર્ણ થાય છે. તો આપણે આજે પ્રવૃત્તિમાં ભણવાનું છે આપેલ રેખાના ટપકા જોડો. અહીંયા આપણને આ જે રેખા આપેલી છે એને આપણે ટપકા જે છે એને જોડવાના છે. અહીંયા આપણને પૂછે તીરનું નિશાન, તો આપણે અહીંયા તીરનું નિશાન કરી અને જોડવાનું છે. ન સરખું થાય તો આપણે ઇરેઝરથી સાફ કરી અને સરસ રીતે દોરવાનું. થઈ ગયું તીરનું નિશાન. ત્યાર પછી અહીંયા આપણને જે ટપકાપા છે એની ઉપર આપણે જોડવાના છે, લીટી કરવાની છે, સીધી લીટી કરવાની છે. થઈ ગઈ. આ જ રીતે આપણે આખું પેજ પૂરું કરવાનું છે. તમારાથી લીટી સરખી ન થાય તો ફરી અને ભૂસીને સરસ રીતે કરવાની. હવે આ બે લીટી છે તમારે જાતે કરવાની છે. ત્યાર પછી અહીંયા આપણને ટપકા આપ્યા છે અને આ લીટી આપણને દોરેલી આપી છે. એ જ રીતે આપણે અહીંયા પણ એ જ રીતે ટપકા સાથે ટપકું જોડવાનું છે. જો સીધો ધીમે ધીમે ટપકાને જોડી દેવાનું, ઉપરના ટપકાને અને નીચેના ટપકાને. આ બે તમારે જાતે દોરવાની છે. ત્યાર પછીનું છે અહીંયા સરસ મજાનું ફૂલડું આપ્યું છે અને આપણને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે આ ટપકાને આ ટપકા સાથે જોડવાનું છે. આ રીતે સરસ રીતે ટપકા સાથે ટપકું જોડી દેવાનું છે. થઈ ગયું. ત્યાર પછી આ ધજા આપી છે તો એને પણ આ ટપકાથી આ ટપકા સાથે જોડી દેવાનું છે. આ બે તમારે જાતે દોરવાના છે. ત્યાર પછી આ ફુગ્ગો આપ્યો છે તો ફુગ્ગાને પણ અહીંયાથી આ ટપકા સાથે ટપકું જોડવાનું છે. આ બે તમારે જાતે દોરવાના છે. અહીંયા આપણી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે.